ગુડ મોર્નિંગ બાળકો આજે ધોરણ સાત ગુજરાતી વિષયની અંદર આપણે યુનિટ ટેસ્ટ થ્રી માટે લેસન નંબર એઈટ નાઇન અને ટેન એ ત્રણ લેસનની તૈયારી કરવાની છે ક્વેશ્ચન આન્સર આ સાથે પીડીએફમાં મૂક્યા છે બાકી રહી ગયા હોય એ લખી લેજો વાંચજો એક્સરસાઇઝ પણ સાથે સાથે કરજો તો આપણે થોડું રિવિઝન જોઈએ તો ક્વેશ્ચન નંબર વન લેસન નંબર એટ ચરણોમાં એમના કવિ છે યોસેફ મેકવાન ઉગમણે આભમાં શું દેખાય છે ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે ક્વેશ્ચન ટુ ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે આન્સર કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે ક્વેશન નંબર થ્રી પંખીની પાખમાં અને નાનકડી ચાચમાં શાના ગાન લહેરે છે આન્સર પંખીની પાખમાં અને નાનકડી ચાચમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે ક્વેશ્ચન મન ક્યાં આળોટે છે આન્સર દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે ક્વેશ્ચન ટુ નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો એ પંક્તિઓ છે ધરતીની મેક પીતો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર મન એમાં આળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે અમંગ તેનો ભાવાર્થ સમજાતા આપણે જોઈએ તો ધરતીની સોડમ યાની સુગંધ પીને ચકચુર બનેલો વાયરો વાય છે અને યાની કે ઘાસ તેમજ પાંદડા ઉપર પડેલા યાની ઝાકણમાં સૂર્યના કોમળ કિરણોના મૃદુ સૂર રેલાય છે આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે તો ક્વેશ્ચન છે એક એક ક્વેશન લખો શબ્દનો ઉપયોગ કરીને તમે વાક્ય તમારી જાતે લખી શકો છો હવે આપણે જોઈએ તો ક્વેશ્ચન ફોર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો પૂર્વ એટલે ઉગમણું ઠેકડો એટલે કૂદકો વાયુ એટલે પવન

નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો રંગ ઉમંગ 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 સંગ ગાન મેદાન છલંગ તો સાથે આપણે લેસન નંબર એટ છે એ જોયું હવે આપણે લેસન નંબર નાઇન પાઠ નવ કદર લોકકથા છે અને જોઈએ આપણે એના ક્વેશ્ચન આન્સર વાલો કેસરિયો કોણ હતો આન્સર વાલો કેસરિયો ગરણી ગામનો ચારણ હતો વાલો કેસરિયો શેનો વેપારી હતો આન્સર વાલો કેસરિયો ઘોડા લે વેચવાનો ધંધો કરનાર સોદાગર યાની કે વેપારી હતો મરાઠા યુવાન માથે કઈ આફત આવી પડી આન્સર મરાઠા યુવાનને માથે લેણદારની તાપ જપતી જપ્તીની આફત આવી પડી ક્વેશ્ચન વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું આન્સર વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો ક્વેશ્ચન ફિફ વાલા કેસરિયાની કદર કોણે કરી આન્સર વાલા કદર અમરેલીના સુબા રાઘોબાએ કરી ક્વેશ્ચન ટુ એમાં પહેલો ક્વેશ્ચન કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું આન્સર કેસરીઓ પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો સુંદર પાણીદાર ઘોડા જોઈને સૌ રાજી થતા પણ તેની કિંમત સાંભળીને તે પાછા વળી જતા એ કે ઘોડો વેચાતો ન હતો તેથી કેસરિયાએ વડોદરાને રામરામ કરવાનું વિચાર્યું ક્વેશ્ચન ટુ વાલો કેસરિયો ઘોડાની લગામ તાણી શા માટે ઉભો રહી ગયો આન્સર વાલો કેસરિયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં તેણે એક ખોરડાની બહાર ગોદડા ઠામવાસણ પડેલા જોયા નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા બૂમ બરાડા રડવાનો અવાજ સંભળાણા વાલો ઘોડાની લગામ તાણી ગયો ક્વેશ્ચન થ્રી રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી આન્સર જે મરાઠા યુવાનને વાલા કેસરિયાએ મદદ કરી હતી તે મરાઠા યુવાન અમરેલીના સુબા રાઘોબાએ વાલા કેસરિયાને પોતાની કચેરીમાં માન યાની સન્માન સાથે બોલાવ્યો તાંબાના સૂર્ય સૂર્યચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષીશમાં લખી આપ્યું આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી તો બાળકો આજે આપણે લેસન જોયા અને તમે હવે આની પ્રેક્ટિસ કરજો આ સાથે લેસન નંબર દસની પણ પ્રેક્ટિસ કરજો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ